नमस्कार निर्माण न्यूज ने विशेष रजूआत जीरो ओवर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आज जीरो ओवर कार्यक्रम में बात करवानी छे कि अत्यार हालनी जे परिस्थिति जोवा मळी रही छे खेडूतोनी, खेडूतोना जे उद्धार माटे तेमने अत्यारे आगळ जे तेमनो अत्यारनो जे जीवन छे तेमाथी घणुं सारुं एवुं जीवन बनावा माटेनो जे निर्धार भारतीय जनता पार्टीनी सरकारे कर्यो हतो अने तेमां पण डबल जे इन्कमनी क्यांक वात करी हती, परंतु ए डबल इन्कम क्यारे थशे तेना लईने तो सवाल यथावत छे। पण जे खेडूतोना एम कही शकाय के तेमना उद्धार माटे अथवा तो जे खेडूतोने क्यांक फायदो थाय तेना माटे खेडूतलक्षी घणी बधी सेवाओ अने योजनाओ जे अत्यारे भारतीय जनता पार्टीनी सरकार द्वारा जे आपवामां आवी रही छे, घणी बधी ए योजनाओ એ દરેક લોકો સુધી પહોંચી પણ છે, ઘણી બધી યોજનાઓને ક્યાંક ખબર પણ નથી ખેડૂતોને કે ના આવી પણ કોઈ યોજનાઓ છે। પણ સાથે અત્યારે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ અત્યારે તો જે જોવા મળતી હોય છે, ક્યાં ખેડૂતોને ખબર નથી હોતી કે ના આટલી આટલી યોજનાઓ છે છે તો ક્યાં છે, કઈ રીતે તેનો અમલ થાય છે, કઈ રીતે તેને અમે મેળવીશું, એવું પણ ક્યાંક અત્યારે તો જ્ઞાન હોતું નથી। તેને લઈને પણ એમ કહેવાય કે સવાલ યથાવત જોવા મળતો છે કે ભારતીય જનતા પાર્ટી તેમના માટે અત્યારે તો શું કરશે। બીજી બાજુ જ્યારે અલગ અલગ યોજનાઓની વાત કરવામાં આવતી હોય છે ને, અલગ અલગ યોજનાઓમાં અમુક અમુક યોજનાઓ જે ખાળી ગઈ છે તેઓ ક્યાંક આક્ષેપ એ કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા એક એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે આપણે જો કોઈ પણ ખેડૂતોની યોજનાઓની વાત કરતા હોઈશું પણ એ બધી ખેડૂતોની યોજનાઓ એ માત્ર ને માત્ર નામની છે, કોઈ પણ યોજનાઓ તેમના સુધી પહોંચી નથી। જો આજની જ વાત કરવામાં આવે તો આજે કોંગ્રેસના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, તેમણે એમ પણ કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં લાઇવલીહુડ અને વોટરશેડ યોજનામાં મોટું કૌભાંડ થવાનો તેમણે આક્ષેપ કરતા ક્યાંક હડકંપ મચી ગયો હતો। વડગામના જે ધારાસભ્ય છે તેમણે એમ પણ કહ્યું હતું કે આ યોજનામાં સૌથી મોટું કૌભાંડ થયું છે, બનાસકાંઠા જિલ્લાના જે યોજનામાં મોટો કૌભાંડનો આક્ષેપ છે, સાથે 170 ખેડૂતોને ગ્રીન હાઉસ એ કાગળ ઉપર બનાવીને 65 લાખનું કૌભાંડ કર્યું હોવાનું પણ અત્યારે તો આશંકાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। બીજી બાજુ આ આશંકાઓને અત્યારે તો ભારતીય જનતા પાર્ટી પણ કઈ રીતે જોઈ રહી છે તેને લઈને પણ એક સવાલ યથાવત છે, કારણ કે યોજનાઓ મેં પહેલાં જ કહ્યું કે યોજનાઓની જાહેરાતો કરી દેવામાં આવે છે, પણ ક્યાં ખેડૂતોને ખબર નથી હોતી કે આ યોજનાઓ અમારા માટે છે, આનો અમે કઈ રીતે ઉપયોગ કરી શકીએ તે તમામ પરિસ્થિતિ આજ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે। આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈલેષભાઈ પરમાર, કે જો ભાજપના નેતા છે, જે કે પટેલ કે જો ખેડૂત અગ્રણી છે, સાથે ગિરધરભાઈ વાઘેલા કે જો કોંગ્રેસના નેતા છે, જે આ ત્રણ સૌથી પહેલા તો સ્વાગત છે। જે કે ભાઈ આજનો હેડર જ આપણે એ લેવામાં આવ્યું છે, એટલે કે આજનો જે મુદ્દો જે છે કે ખેડૂતો સુધી કેટલી સહાય અત્યારે પહોંચી, સહાય ઇન ધ સેન્સ એટલે કે જે કહી શકાય કે કમોસમી વરસાદ હોય તેની પણ સહાય, ઇવન જે યોજનાઓ છે આપણે એને પણ સહાયમાં ઇન્ક્લુડ કરી દીધું છે, એ તમામ કેટલી ખેડૂતો સુધી પહોંચી છે। અને મેં પહેલાં જ કહ્યું કે યોજનાઓ ઘણી બધી છે એમાં ના નહીં, પણ ક્યાંક ખેડૂતોને ખબર નથી કે આ યોજનાઓ અમારા માટે છે કે નહીં, એમ શું કહેશો સૌથી પહેલાં તો આપ? ભાઈ પેલા તો સૌથી પહેલા નિર્માણ નિયોજન આપનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતોને વાતને વાચા આપી। હવે જયારે યોજનાઓની વાત થાય તો સરકારની યોજનાઓ ઘણી બધી અને બહુ સારી છે, પરંતુ એના નીતિ નિયમોમાં અને કાગળ ઉપર જમીની લેવલ ઉપર વધુ પડતી યોજનાઓ નિષ્ફળ ગઈ છે। નિષ્ફળ જવાના ઘણા બધા કારણો છે, કે યોગ્ય જમીન ઉપર સર્વે ન થવું, જમીની ઉપર યોજનાનું અમલીકરણ કેવી રીતે થઈ શકાય એનું અધ્યયન ન કરવું, અને ખેડૂતોને લેવલે યોગ્ય તપાસ કર્યા વગર આડેધડ યોજના સારા શબ્દોમાં લાગુ કરી દેવી, યોજનાના નામ પણ સારા હોય। અત્યારે જે તમે વાત કરી વોટરશેડ યોજના, વોટરશેડ યોજના એટલે યજ્ઞભાઈ ખરેખર માટીના વેચાણની પોલમ પોલ યોજના, પણ નામ કેટલું સરસ મજાનું આપ્યું કે વોટરશેડ યોજના। અને વોટરશેડ યોજનાનો એક બહુ મોટો કે ઘણી બધી કહેવતું હોય એ પણ આ કહેવત થી પણ અલગ એક કહેવત છે કે ધારાસભ્યને માટીના મોલે ભાજપમાં ભરવું પડ્યું હતું, કોંગ્રેસમાં હતા અને વોટરશેડ યોજનાનું એક માટી કૌભાંડ એમને જોયું, અને પછી જેલમાં ગયા, જેલમાંથી આવ્યા, કમલમમાં ગયા, વોશિંગ મશીન માંથી બહાર નીકળ્યા, ભાજપમાં જ ગયા,
અને ભાજપમાં ગયા અને યોજનાનું કૌભાંડ દબાઈ ગયું. બીજી વસ્તુ રહી ગ્રીન હાઉસની, તો ગ્રીન હાઉસમાં પણ અત્યારે જે વાત કરી જિજ્ઞેશભાઈએ બહુ ઓછી વાત કરી, ખબર નહીં ભૂતકાળની કેમ નહીં વાત કરી હોય, અથવા તો ભૂતકાળમાં કે જે રીતે હરિભાઈ દેસાઈ કહે છે કે કમલમ ઉપર નપતું કોંગ્રેસ, એવું પણ હોઈ શકે. નહીતર ગુજરાતમાં 2012-13 માં 2000 થી વધુ ગ્રીન હાઉસો બનેલા, અને એ ગ્રીન હાઉસ જયારે 12-13 માં બન્યા, ત્યારથી વાત કરું જૂની વાત, એક પણ 4 કૃષિ યુનિવર્સિટીમાં એક પણ કૃષિ યુનિવર્સિટીમાં એના ટ્રાયલ નહીં લેવાના. બીજી વસ્તુ કે સરકારે ગામડે ગામડે ફરી અને ગ્રીન હાઉસની જાહેરાત કરેલી, પરંતુ નિષ્ફળ ગયેલા. આગળ વિચારીએ તો સબસિડીનો પણ ગ્રીન હાઉસમાં જિલ્લા વાઇઝ અલગ અલગ ટકાવારી રાખવામાં આવેલી. ત્રીજી વસ્તુ કે ગ્રીન હાઉસને હોય તોય છતાં ઘણી વાર મારા મિત્ર શૈલેષભાઈ એમ કહે કે ભૂતકાળની સરકારો ખેડૂતો પાસે વ્યાજ બહુ મોટું લેતો, પરંતુ ગ્રીન હાઉસમાં પણ 14% જેવું લોન ઉપર વ્યાજ લેવામાં આવેલું. એટલે ખરેખર યોજનાઓના નામ, યોજનાના નીતિ નિયમો, એની ગાઈડલાઈન બહુ સરસ મજાની હોય, પરંતુ મારા મિત્ર શૈલેષભાઈ એક યોજના એવી ગણાય દે, હા અમને કહેશે કે અમે 6000 રૂપિયા ખેડૂતોને ટાઈમ ટુ ટાઈમ DBT ના માધ્યમથી આપી, પણ એમાં પણ લાખો ખેડૂતોને રૂપિયા પાછા આપવા પડી રહ્યા છે, લાખો ખેડૂતોને સાચા ખેડૂતોને હજુ પણ નથી મળતા કાગળિયાના અંગૂઠાના અને આધાર કાર્ડના લફડાઓના લીધે. એટલે હું તો ખરેખર કહું કે ગુજરાત સરકાર અને ભારત સરકારે દરેક યોજનાનું ફરીથી એનાલિસિસ કરી બધી યોજનાઓ પાછી લઈ અને વ્યવસ્થિત ખેડૂતોને ખેડૂત આગેવાનોને સાથે રાખીને યોજનાઓ બનાવવાની જરૂરિયાત છે. હા, યોજનાઓ ફક્ત કૌભાંડ કરવા જ માટે હોય તો સરસ મજાની યોજનાઓ હોય, ખેડૂતો માટે નથી. બાજુ ક્યાંક અત્યારે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે ખેડૂતો માટેની યોજનાઓ તો છે, પણ યોગ્ય રીતે કેટલી યોજનાઓ પહોંચે છે? કારણ કે એક બાજુ કોંગ્રેસ દ્વારા ચલો આક્ષેપ તો કરવામાં આવ્યો કે ના ભ્રષ્ટાચાર અત્યારે હાલ તો કરવામાં આવી રહ્યો છે, જે અત્યારે પરિસ્થિતિ છે યોગ્ય નથી, એક બાદ એક જેવા આક્ષેપ કરવામાં આવે છે ગિરધરભાઈ. પણ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એમ જ કહે છે કે ના અમે બધું આપી દીધું છે, અમે કંઈ આપ્યું નથી, એવું નથી, આ ખેડૂતોની સરકાર છે, ખેડૂતો માટેની સરકાર છે ને તેના માટે કામ પણ કરી રહી છે. શું કહેશો ગિરધરભાઈ? એનો ગુજરાતીમાં અર્થ એ થયો કે અમે એના ઉપર નપતા નથી. યોજનાઓ ઘણી સરસ, ભાષણ પણ ઘણા સરસ, અને એમાં ખાસ નરેન્દ્રભાઈ નું લાલ કિલ્લા ઉપરનું ભાષણ પાક વીમા યોજના માટેનું હતું, ગુજરાતમાં એ બંધ છે. પણ જે કે ભાઈ સાક્ષી છે, 1000 કરોડ રૂપિયા કંપની ખેડૂતોના ઉઘરાવી ગઈ અને જલસા કરે છે, અને ગુજરાત સરકાર ખેડૂતોને બદલે કંપની વતી હાઈકોર્ટમાં ઉભી છે, આ વાસ્તવિકતા છે. વાત જિજ્ઞેશભાઈએ કરી છે, એ જિજ્ઞેશભાઈએ જે આંગળી ચીંધી છે એ આંગળીની વાતને ખોટી પાડવી હોય તો ભાજપના મળતી ખોટી પાડી શકે, એ નામ જાહેર કરે, પૈસા જાહેર કરે અને યોજનાનો અમલ ક્યાં કર્યો છે ને જાહેરાત કરે યજ્ઞ, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. પણ મારો અનુભવ એવો છે કે નરેન્દ્રભાઈની હાજરીમાં સુજલામ સુફલામ યોજનાનો 5000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું, એના માટે એક પંચની રચના થઈ હતી, એ પંચનો અહેવાલ આવી ગયા ને અને એના ઉપર મણ મણ ધૂળ ચડી ગયા ને સમય પસાર થયો. મણ એક ધૂળ કહું છું, ભ્રષ્ટાચાર થયો, ભ્રષ્ટાચારનું પંચ રચાણું અને પંચના અહેવાલ ઉપર ધૂળ ચડી, એ ધૂળ ભાજપના લોકો ઉખેડતા નથી, વિધાનસભામાં અહેવાલ મૂકતા નથી,
એવી કઈ બીક લાગે છે, એવો કયો ભય લાગે છે એ મને સમજાતું નથી કે નરેન્દ્રભાઈ ના વખતમાં થયેલી જે બનાવો છે એ બનાવોને જાહેર કરતા, એ બનાવોને પબ્લિક વચ્ચે મૂકતા ભાજપના લોકોને ભય લાગે છે. અને એ ભય નું કારણ એ છે કે જિગ્નેશભાઈને સાચા માનવાનું આપણાને થાય કે જિગ્નેશભાઈએ વટથી આંગળી ચીંધીને એક નામ આપીને કીધું છે કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે. સરકારને જો શરમ આવતી હોય તો એની તપાસ કરાવવી જોઈએ. સાચી વાત છે. અને તેની સાથે જ્યારે ખેડૂતોની સરકારોએ, ખેડૂતો માટેની સરકારોએ શૈલેષભાઈ, તો આ જે આક્ષેપ અત્યારે હાલ તો સામે આવે છે, તો પછી તેનું શું? તમે એમ જ કહેશો કે ના, આ બધી જે યોજનાઓ છે લોકો સુધી પહોંચી છે અને અમે પહોંચાડી પણ છે. શૈલેષભાઈ, યજ્ઞભાઈ, પ્રથમ તો જેકેભાઈ ને સાંભળ્યા, ગિરધરભાઈ ને સાંભળ્યા, પરંતુ જે રીતે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ આક્ષેપો કર્યા છે કપાસિયા ગામથી, પણ કપાસિયા ગામથી જે ખેડૂતો છે એમણે આ આક્ષેપને રજૂ આપ્યો છે. પહેલી વાત કે જે પ્રકારનું ગ્રીન હાઉસ છે ને એમાં આ થતું નથી, આ થતું નથી. હજુ ગ્રીન હાઉસની યોજના એવી છે કે જયારે વરસાદ આવવાનો હોય ને એ પહેલા બધી વસ્તુઓ લવાતી હોય છે, ગ્રીન હાઉસ શેડ બધો બનાવવાનો હોય છે. અને જે કે ભાઈ બીજી બધી તો સબસિડીની વાત કરી છે એટલે મારે એમાં નથી પડવું, પણ ગ્રીન હાઉસ બનાવવા વરસાદ આવે પછી ખબર પડે કે શું શું વાયુ છે શું નહીં. હજુ તો એનો ગણેશ સ્થાપના કરી છે. ત્યાં જિગ્નેશભાઈ મેવાણીએ એવું કહી દીધું કે આમાં ભ્રષ્ટાચાર છે, જેને ખોટું થાય છે. હવે જે ખેડૂતોએ લાભ લીધો છે કપાસિયા ગામથી, જે બનાસકાંઠાના કપાસિયા ગામના ખેડૂતોએ લાભ લીધો છે, એ ખેડૂતોનો વિડીયો પણ મારી પાસે આવેલો છે. અને એ ખેડૂતો એમ કે છે કે અમને બધી જ સહાય મળી છે, ગ્રીન હાઉસ ની સહાય મળી છે, એ ગુજકો માસોલ થી હોય સરકાર થી હોય બધી અમને સહાય મળી છે ને અમે એનો ઉપયોગ કર્યો છે ને એની બધી સહાય અમે લઈ અને એનું સારી રીતે અમે જતન પણ કર્યું છે અને અમે વાવીએ પણ છીએ, પણ વરસાદ આવવાનો હોય એ પછી આનું બધું જે શરૂ થતું હોય એ થાય. એ પહેલા હજુ તો કઈ કર્યું નથી. એ પહેલા છે અને એમ કે અમે આજે યોજનાની વાત છે 21-22 માટેનું હતું. એમણે અત્યારે ગ્રીન હાઉસ જે ઉભા છે એની વાત કરી છે, પરંતુ જિગ્નેશભાઈ ને શું ક્યાં પેટમાં દુખે છે ને ખૂટે છે માથું? ખરેખર એ કોંગ્રેસના આગેવાન છે એટલે વાત બીજી હોય અને કહેતા બીજું હોય છે. પરંતુ મારે એ કહેવું છે કે આ સરકારે ખેડૂતો માટે જે કહ્યું છે એ ન ભૂતો ન ભવિષ્ય છે. અમે એમ નથી કહેતા કે ખેડૂતોના સોનાના નળિયા થઈ ગયા છે. અમે એમ નથી કહેતા કે ખેડૂતો માટે અમે બધું જ કરી દીધું. પરંતુ જે રીતે ખેડૂતોની આવક જે છે એ 44 લાખ કરોડ થઈ ગઈ છે, એટલે જે ખેતીની ઇન્કમ છે, એગ્રીકલ્ચર ઇન્કમમાં વધારો થયો છે, ખેડૂતોની આવકમાં વધારો થયો છે, હાઉસ હોલ્ડ આવકમાં વધારો થયો છે, ખેડૂત છે એ ટેકનોલોજીથી ખેતી કરતો થયો છે. આજે જેટલી સહાયો ખેડૂતો માટે અને ખેડૂતોને ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે એટલે ત્રણ ત્રણ પાક લેતો થયો છે. અને ગ્રીન હાઉસ એટલે જ થઈ શકે કે ખેડૂતના ખેતરમાં પાણી હોય. અને પાણી ક્યાંથી આવે? તો સરદાર સરોવર નર્મદા યોજનાના મારફતે અને સુજલામ સુફલામ યોજનાના મારફતે. શૈલેષભાઈ, તમે પાણીની વાત કરીને બહુ સારી કરી. પાણીની વાત એટલા માટે મને સારી લાગી કારણ કે ક્યાંક પાણી પહોંચતું નથી અને તેના માટે એમ પણ કહી શકાય કે અત્યારે જે અત્યારે પાલનપુરના જે રહેવાસીઓ છે ને એ પોતે અત્યારે હાલ તો જળસંચય કરી રહ્યા છે કે પાણી મળે કે ના મળે, એના કરતાં અમે તેના તલાવડીઓ અમે અમારી જાતે બનાવી દઈએ એટલે શું અમને તો પાણી મળે પહેલાં. એટલે શૈલેષભાઈ, પાણીની વાત તો અત્યારે ના જ કરશો કારણ કે જળસંચયને લઈને ક્યાંક અત્યારે જે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે તેને લઈને પણ ક્યાંક હજુ સુધી લોકો સુધી ક્યાંક પાણી અત્યારે તો યોગ્ય રીતે પહોંચ્યું છે કે નહીં તેને લઈને એક સવાલ યથાવત છે. શૈલેષભાઈ, એટલે યોજનાઓ તો છે, તમે એમ જ કહો છો કે ના અમારી સરકારમાં જ બધું થયું છે તો પહેલા કંઈ કર્યું જ નથી એવું છે? હા, એ વાત સાચી છે. પેલા જે સરકારો હતી એમણે કર્યું જ નથી ને. અમારી સરકાર આવ્યા પછી અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી આ બધું ખેડૂતો માટેનું, માનો કે નર્મદા ના નીર લાવવાની વાત હોય, એના ડેમ ના દરવાજા ઊંચા કરવાની વાત હોય, સરકાર તમારી આવી નાખવાની વાત હોય કે સ્વામિનાથન કમિટી ની વાત હોય કે C2+15 ની વાત, સરકાર તમારી આવી પછી સોનાનો સૂરજ ઉગે એવું તમે તો કહેવા માંગો છો. શૈલેષભાઈ, તમે તો એમ કહેવા માંગો છો કે તમારી સરકારે પછી સોનાનો સૂરજ ઉગ્યો છે, પહેલા કઈ હતું જ નહીં એમ? એમ નહીં, હું મેં પેલા પણ ચોખવટ કરી છે કે અમે બધું કરી નાખ્યું એવું કહેવાનો કોઈ મતલબ જ નથી.
પરંતુ ખેડૂતોના ઘરમાં અજવાળા કરવાનું કામ જ્યોતિગ્રામ યોજનાથી કર્યું છે, ખેડૂતોના ખેતરમાં અજવાળાને પાણી નાખવાનું કામ જે સૌની યોજનાના કારણે થયું છે, સુજલામ સુફલામ યોજનાના કારણે પણ ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એને ફાયદો થયો છે. એટલે કંઈક કર્યું છે, પણ ક્યાંક અમારી ત્રુટિ હોય ભૂલ હોય એ પણ અમે સ્વીકારીએ છીએ. કારણ કે 156 જયારે સીટો આપી હોય અને કેન્દ્રમાં અને રાજ્યમાં અમારી સરકાર હોય, ડબલ એન્જિનની સરકાર હોય, તો ભૂલ થાય તો એ અમે સ્વીકારીએ છીએ. અમારી ભૂલ હોય તો કયો, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવીને ત્યારથી દરેક વસ્તુ દરેક ખેડૂતને મળવા લાગી છે એવું શૈલેષભાઈ દાવો કરી રહ્યા છે. હું તો સંમત થઈશ કે શૈલેષભાઈએ કીધું કે ભાજપે ખેડૂતો માટે ન ભૂતો ન ભવિષ્ય એવી યોજનાઓ કરી છે. હું યોજના ગણાવું, પાક વીમા યોજના બંધ કરી, આવું ભૂતકાળમાં નથી થયું, હું ગણાવતો જાઉં. એકદમ મને મારી વાતમાં ભૂલ હોય તો મારો ચોટી પકડજો, જેટલી તમને પણ છૂટ છે. પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા, અમલ ના કર્યો, આવું ભૂતકાળમાં કોઈ જ નથી થયું. મુખ્યમંત્રી પ્રેસ કરીને જે યોજના લઈ આવે અને એ યોજનાને અમલ ના કરે ને, આવું નથી થયું. આવું બે વાર થયું, આવું ક્યારેય નથી થયું. કે ગુજરાતના નાગરિક, ગુજરાતની સરકારના નાગરિક એવા ખેડૂતો હાઈકોર્ટમાં જાય તો ગુજરાતની સરકાર છે એ બહારની કંપનીઓની તરફેણમાં સોગંદનામા કરે, આવું ક્યારેય નથી થયું. આવું ક્યારેય નથી થયું. 5,000 કરોડ રૂપિયાનું ખેડૂતોના નામે ભ્રષ્ટાચાર થાય, આવું ક્યારેય નથી થયું. ખેડૂતોનું પાણી છે એ નરેન્દ્રભાઈના મિત્રની સોસાયટીને આપવામાં આવે, ક્યારેય નથી થયું. તો આ વાત તો મારે શૈલેષભાઈને સ્વીકારવી પડે ને કે ભાજપે ખેડૂત માટે એવું બધું કર્યું છે કે જેવું ક્યાંય નથી. આપણે એટલી બધી ખરાબ કરી છે કે ખેડૂતોને મિલકતો ગાયબ થઈ ગઈ છે, આવું ક્યારેય નથી થયું, ક્યારેય પણ નથી થયું. અને જ્યારે ક્યારેય નથી થયું એવું ભાજપે કર્યું હોય તો મારે ભાજપને એ વાત તો સ્વીકારવી પડે. હજી એક ને હું ગણાવું, તમે ટોપ દે વાતા વાવાઝોડામાં તમારા ભાજપના કાર્યકર્તાઓને પૈસા આપી રૂપિયા ગણાવ્યા છે. તમે નામ જાહેર કરો ને તો હું સ્પષ્ટ નામ જાહેર કરો, તમારી આંગળીઓથી કઈ નહીં થાય. તમારી પાસે વેબસાઈટ છે, તમે ખેડૂતોના નામ જાહેર કરો કે ક્યાં ખેડૂતોને તમે કેટલા રૂપિયા આપ્યા, દૂધ પાણીનું પાણી થશે. તમે વાત આખી કોથરો ભરીની વાત કરો છો, તમે નામજોગ વાત કરો. જે કે મારી વાતમાં ભૂલ હોય તો મને કહેજો, તો કે વાવાઝોડામાં તમે જે પૈસાનું પેમેન્ટ તમારી વાતમાં ભૂલ જ છે, એ તો જે કે ભાઈ નહીં બોલે, કૃષ્ણ ભાઈ નહીં બોલે, તમારી વાતમાં ભૂલ જ છે. તમે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે, માત્ર ને માત્ર ભાષણ કર્યા છે અને ખેડૂતોના ખંભા ઉપર બંદૂક રાખીને ખેડૂતોની વાતો કરીને મત મેળવા છે. જો આ ગિરધરભાઈની વાત અત્યારે હાલ તો ભૂલ ભરેલી હોય બરાબર, તો તમે નામ કેમ નથી જાહેર કરતા? અને તમે એમ કહ્યું કે અમે અત્યાર સુધી તમામ પ્રકારની યોજનાઓ, તમામ પ્રકારની સહાય એ દરેક ખેડૂત સુધી પહોંચાડીશું, તો પેલું આવક ડબલ કરવાની જે વાત હતી એનું શું થયું? જો પેલા તો તમે પેલો પ્રશ્ન પૂછો કે ગિરધરભાઈ એવું કીધું કે ભાજપના કાર્યકર્તાઓને જાય, કે હવે ગામડાનો જે માણસ છે એ 90% લોકો ભાજપ સાથે સંકળાયેલા છે, તો એમાં એને કોંગ્રેસ સાથે કોઈ સંકળાયેલો ન હોય. જેને પૂછો તો કે સહાય મળી છે, હું ભાજપમાં છું, એવું પણ બની શકે. કારણ કે 90% ભાજપના લોકો છે અને વિશ્વની મોટી પાર્ટી અમથા થોડી બની છે અમારી, એ ગ્રામ્ય કક્ષાએ વધારે સીટો અમથા થોડી આવી છે. ખેડૂતો જે છે ખેતરનું કામ કરે છે, અમારી સાથે છે. હવે તમારી સાથે કોઈ છે નહીં તો અમે શું કરીએ? બીજું, પોષણક્ષમ ભાવો આપવાનું કામ કોણે કર્યું? ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારે કર્યું. બાગાયતી પાકમાં સહાય આપવાનું કામ બધી ભાજપના કાર્યકર્તાને આપ્યું. એમ નહીં શૈલેષભાઈ, તમે ગામના લોકોને આપ્યું કે પછી ભાજપના કાર્યકર્તાને આપ્યું? ગામડાના લોકોને આપી છે ને, ગામડાના લોકો ભાજપની સાથે સંકળાયેલા છે. આમાં કોઈ ભાજપના છે કોંગ્રેસના છે એમ ના આપ્યું હોય ખેડૂત ખાતેદાર, અને 7-8 નામ હોય ને એને આપ્યું હોય, કઈ મામા માસીના છોકરાને આમાં સહાય ન આપે. એ તો રાજીવ ગાંધીના વખતમાં હતું કે 1 રૂપિયો મોકલું છું, 15 પૈસા પોતે છે. આ તો સ્વામીનાથન કમિટીની ભલામણ પ્રમાણે અમે કામ કરીએ છીએ. ગિરધરભાઈ, બધું એમણે આપી દીધું છે, તમે ખોટા આક્ષેપ કરી રહ્યા છો, તેવું અત્યારે તો પુરવાર કરી રહ્યા છો. તેઓ શૈલેષભાઈ ની વાત ને હું જો એકદમ આ શૈલેષભાઈ ની વાત ના કરી શકું. હવે તો જો પેલા ચોપડા મોકલવા પડતા હતા, હવે શૈલેષભાઈ
જાહેર કરે ને જિગ્નેશભાઈ ની વાત ખોટી હોય તો રેકોર્ડ ઉપર સાબિત કરી શકાય, એમાં એમાં ના જ ના પડી શકાય મારાથી. પણ તમે એમ કીધું કે 2022ની સહાયોની જિગ્નેશભાઈ વાત કરે છે અને શૈલેષભાઈ નો 2023ના વરસાદની રાહ જોવે છે. જિગ્નેશભાઈ ની બહુ સ્પષ્ટ વાત છે 2022ના ભ્રષ્ટાચારની, અને શૈલેષભાઈ નો જવાબ આપે છે કે વરસાદ આવશે ત્યારે ગ્રીન હાઉસ ચાલુ થશે, પૈસા લેવાઈ ગયા, પૈસા વપરાઈ ગયા, અને ગ્રીન હાઉસ હવે વરસાદ આવશે ને ભાજપ ચાલુ કરશે. આના ઉપરથી સ્પષ્ટતા તો થઈ ગઈ છે. નહીં, તમારે સમજવામાં ફેર છે થોડું. જો ભાજપ કે સરકાર ચાલુ કરશે એમ નહીં, ગ્રીન હાઉસ જેને બનાવ્યું હોય ને એ માટે તમે ક્યાં ખેડૂતને કેટલા પૈસા આપ્યા, જાહેર કરો ને, એમાં ક્યાં તમને કોઈ ના પાડે છે ભાઈ? તમે કરી શકો એમ નથી એટલે તમે બીજી વાતો કરો છો. ગિરધરભાઈ, જે કે ભાઈ શૈલેષભાઈએ કહ્યું કે બધી યોજનાઓ અમે પહોંચાડી છે, શું કહેશો? ખરેખર યજ્ઞભાઈ, ખરેખર આ ડિબેટનો એક સારાંશ આપું કે ગ્રીન હાઉસ પ્રોજેક્ટ જ ગુજરાતમાં નિષ્ફળ ગયો હે, તો હજુ ગ્રીન હાઉસ પ્રોજેક્ટ ચાલુ રાખવાની જરૂરિયાત શેના માટે હે? એનો સૌથી મોટો દાખલો આપું શૈલેષભાઈ, આ મારા શબ્દો સાંભળી રાખજો, કે ભારતીય જનતા પાર્ટીમાં બાબુભાઈ જમનાભાઈ પટેલ હતા ધારાસભ્યશ્રી, એમને 5 એકરનું ગ્રીન હાઉસ કરેલું અને નિષ્ફળ જતા એ ગ્રીન હાઉસ વેચી દીધેલું. બીજા ભાજપના ધારાસભ્ય શ્રી બાબુભાઈ પોખરિયાજીએ આકાશ પૃથ્વી ફાર્મમાં ગ્રીન હાઉસ બનાવેલું, એ પણ નિષ્ફળ ગયેલા. તો ગ્રીન હાઉસમાં 2012, 2013, 2014, 2015 લગીમાં જેને બનાવ્યા એ દરેક ખેડૂતો નિષ્ફળ ગયેલા, સાથે સાથે ધારાસભ્ય શ્રીઓ નિષ્ફળ ગયેલા. તો હજુ કયા કારણે ગ્રીન હાઉસ ચાલુ રહ્યા હે? અને રહી વાત પાણીની, તો શૈલેષભાઈ ઉત્તર ગુજરાતમાં ચાંગા પોલીસ પંપિંગ સ્ટેશને, 5 પંપિંગ સ્ટેશને દર ત્રીજા દિવસે ખેડૂતોએ બૂમો બરાડા કરી અને પંપિંગ સ્ટેશનો ચાલુ કરાવરાવવા પડે. ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હે, પણ પંપિંગ સ્ટેશન ચાલુ ન થાય એના લીધે પણ સેવાડાના ગામ સુધી પાણી ન પહોંચતું. એટલે શૈલેષભાઈ, ખરેખર તો ગ્રીન હાઉસ નો પ્રોજેક્ટ 2012 થી લે ત્યાં લગીમાં જેને જેને ગ્રીન હાઉસ કર્યા એ બધા નુકસાનીમાં ગયા હે, એ બાબતનો હાઈકોર્ટમાં કેસ પણ ચાલે હે. એટલે ખરેખર જો ભ્રષ્ટાચાર ન કરવા જે કે ભાઈ પ્રોજેક્ટ કરવા જે કે ભાઈ, પણ શૈલેષભાઈ તો કહી રહ્યા છે કે બધી યોજનાઓ ખેડૂતો સુધી અમે પહોંચાડી છે, પણ હવે ધારાસભ્યો શ્રીઓ નિષ્ફળ ગયા હે તો અમે ખેડૂતો ક્યાં સફળ જઈશે? 65-70 લાખ નો પ્રોજેક્ટ થાય, આ ગ્રીન હાઉસ ના પ્રોજેક્ટ માં યજ્ઞભાઈ એવી રીતે કે સબસિડી ખાઈ લેવી અને ગ્રીન હાઉસ વેચી દેવું તો કમાય, અને સબસિડી ખાવા હાટું ગ્રીન હાઉસ થાય. જે લોકોએ ખરેખર ગ્રીન હાઉસ ને કેન્દ્રી તરીકે સ્વીકાર્યો એ દરેક નુકસાની માં ગયા છે, અને એવા હું હજારો ખેડૂતો શૈલેષભાઈ અને સરકારની સામક્ષ હું ઉપસ્થિત કરી શકું, જે દિવસે કે તે દિવસે મુખ્યમંત્રી સમક્ષ લઈ જઈ શકું. બાજુ જે રીતે ખેડૂતોના ઘણા બધા જે પ્રશ્નો અત્યારે હાલ પણ યથાવત જોવા મળી રહ્યા છે, પણ તેની સાથે યોગ્ય સહાય અત્યારે જે ખેડૂતોને એટલે કે છેવાડાના વ્યક્તિ સુધી જે પહોંચવી જોઈએ એ સહાય પહોંચી છે કે નહીં તેને લઈને પણ ક્યાંક એક સવાલ યથાવત હતો, ને તેની સાથે જે આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે કે હજુ ઘણી યોજનાઓ છે તે હજુ પહોંચી નથી જે છેવાડાના વ્યક્તિ સુધી, ખેડૂત સુધી, એ ક્યારે પહોંચશે તેને લઈને પણ એક સવાલ યથાવત છે. તેની સાથે ગિરધરભાઈ, શૈલેષભાઈ અને જેકેભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિષયમાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસાડ વિદાય આપશો. નમસ્કાર.